વેલકમ બેક. કચ્છમાં વરસાદે વિરામ લીધો, ઘણા દિવસો થઈ ગયા, પરંતુ ભુજના મોટાપીર જતા રોડ પર આવેલા અંડરબ્રિજમાં વરસાદી પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો. ન માત્ર ત્યાંના સ્થાનિક રહીશો પરંતુ વિદ્યાર્થીઓને પણ શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે. ભુજના મોટા પીર જતા રોડ પર આવેલ રેલવે બ્રિજ નીચે છેલ્લા 8 વર્ષથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, જેના લીધે આ વિસ્તારમાં રહેતા રહીશો અને વાહેદના શાળાના વિદ્યાર્થીઓને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છમાં વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી. અનેક વખત રજૂઆત છતાં પણ રેલવે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમને 8 વર્ષથી આ પ્રોબ્લેમ છે. હવે સ્કૂલમાં વાલીઓ હેડમાસ્ટરથી ટીચરોને કહે કે આ પ્રોબ્લેમ સોલ્વ કરો. આ સ્કૂલનો પ્રોબ્લેમ તો છે નહીં, આ પ્રોબ્લેમ રેલવેનો છે. અમે અગાઉ પણ વિનોદભાઈને રજૂઆત કરી હતી આપણા સાંસદને, એમણે અવારનવાર ફોન કરીને એ કહે છે, સૂચના આપે છે, છતાં આનો કાયમી નિકાલ નીકળતો નથી. 17માં આ અંડરબ્રિજ બનેલો છે રેલવેનો, તો ત્યારથી કાયમી અમને તકલીફ રહેલી છે. કારણ કે ચાલુ વરસાદ હોય ત્યારે પાણી ભરાતું હોય તો આપણે સમજી શકીએ કે એ પાણી વરસાદનું છે અને એ નીકાળી બી જાય છે, પણ છેલ્લા અઠવાડિયું થયું કે વગર વરસાદે બ્રિજમાંથી ક્યાંકથી એ લીકેજ લાગે છે પાણી, તો એ ભરાયેલું જ રહે છે. અને અમે રેલવે તંત્રને ફોન કરીએ છીએ તો હવે એમના તરફથી એમ કહેવામાં આવે છે કે આ વરસાદનું પાણી છે નહીં, એટલે અમે નહીં કાઢીએ. વર્ષ 2017 સુધી આ શાળામાં 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, ત્યારે આ સમસ્યાના પગલે શાળામાં હવે માત્ર 650ની સંખ્યા રહી છે. પાણી ભરાવાની સમસ્યાને કારણે વાલીઓ પોતાના બાળકોનું નામ શાળામાંથી કમી કરાવી રહ્યા છે. આ મહિનો દિવસ થયો હજી આ પાણી નીકળતો જ નથી, અમને રોજ આવવા જવામાં તકલીફ પડે છે. સાહેબ, કેટલા વર્ષોથી આવું છે? ઘણા વર્ષોથી આ તકલીફ છે જ, લોકોને આવવા જવામાં પણ તકલીફ પડે છે. આ જેમ રેલવે ફાટક થયો છે ને ત્યાંથી તો ઘણો તકલીફ છે. અહીંયા કાલે આ ઉપરથી જઈએ છીએ તો બાળકો ચાલી નથી શકતા, ને નીચાથી અહીંયાથી પાણીમાંથી તો પસાર, આ તો શિયાળ જેવો બંધાઈ ગયો, એકદમ ચીકડી માટી થઈ ગઈ છે. બે હમણાં અઠવાડિયામાં 2 અહીંયા કાલે એક્સિડન્ટ થયા છે. એવા એક એક્ટિવા વાળાને જો પગમાં તમે જે હોય તો તમે જોઈ લેજો કે આ એક્ટિવા વાળાને પગમાં લાગી પણ ગયો છે. એક જમાદાર કાકા આવ્યા છે, એને પણ લાગો છે અહીંયા કાલે. લોકોનો આક્ષેપ છે કે પાણીના નિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી તો થાય છે, પરંતુ તે માત્ર કાગળ પર જ હોય છે. નાણાં ખબર નહીં ક્યાં પહોંચી જાય છે. દાઉદ સમેજા, GSTV, ભુજ.